ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ કે જેમાં રકમ જોઈએ તો પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો આમાં સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે ચોપનસો બરાબર હવે બીજા ક્વેશ્ચનમાં બીજી પણ રકમ આપેલી છે એમાં પણ સૌથી નાની શોધવાની છે બરાબર તો સૌથી નાની સંખ્યા ત્રેવીસ હજાર આઠસો ઓગણપચાસ ચલો ત્રીજી ખાલી જગ્યામાં આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા શોધવાની છે તો શું આવશે પાંચ હજાર અઠ્ઠાવન અને ચોથી ખાલી જગ્યામાં સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો એમાં આવશે અડસઠ હજાર નવસો સત્યાશી હવે અંક આપેલા છે ચાર જીરો આઠ સાત બે અંકોવાળી બનતી પોચ અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે બરાબર આ જે અંકો આપ્યા છે એમાં મોટી સંખ્યા બનાવાની છે તો મોટી સંખ્યા કઈ બનશે સત્યાસી હજાર ચારસો વીસ અને બીજા પણ નેચા અંક આપેલા છે ત્રણ પાંચ જીરો છ નવ તેમાં સૌથી નાની સંખ્યા બનાવાની છે તો શું આવશે ત્રીસ હજાર પોનસો અગ્નિસિત્તેર બરાબર છ અંકની નાનામાં નાની સંખ્યા બનાવાની છે તો છ અંકની નાનામાં નાની સંખ્યા કઈ બનશે એક લાખ અને છ અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બનશે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું બે લાખ એકસો ઇઠોતેર ને શબ્દોમાં કઈ રીતે લખાય તો બરાબર બે લાખ એકસો ઇઠોતેર નવ લાખ ચારસો ચાર હજાર ત્રણ અંકોમાં અંકોમાં લખવાનું બરાબર શબ્દોમાં લખવાનું છે એ આવડે એવું છે ચલો સત્યાવીસ લાખ તેતાલીસ હજાર પોંચસો સાત એ પણ આવરેવું જ છે બરાબર શબ્દોમાં લખવાનું છે બીજું નિશ્ચિત બારમી ખાલી જગ્યામાં અંકોમાં લખવાનું છે ત્રણ કરોડ ચાર લાખ પોચ હજાર સાતસો ને અંકોમાં લખવાનું છે બરાબર પછી સાત અંકની મોટામાં મોટી સંખ્યા બનાવાય છે એ આવરા સાત અંકની નાના મોનાની સંખ્યા બનાવણી છે એ આવડો આઠ અંકની નાના મોનાની સંખ્યા બનાવી એ આવડો ચાલો કાઉસમાં આપેલા વિકલ્પો સાચા પસંદ કરો તમે સ્થાન કિંમત નીચે આપેલા હશે તો અત્યારે હજાર પાંચસો નેવ્યાશી તો સ્થાન કિંમત શોધવાની છે તગ્રાની સ્થાન કિંમત ત્રણ હજાર બરાબર અમે છ ઘરાની સ્થાન કિંમત કીધી છે તો છ લાખ બરાબર એવી જ રીતે સ્થાન કિંમત એ આવડે એવું છે હવે ચોથી ખાલી જગ્યામાં એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ તો આ બાજુ આપેલા છે એક હજાર સો દસ ખાલી જગ્યાની જગ્યા કઈ મેક તો એક કરોડ થાય તો સો લાખ મેંક કે તો એક કરોડ થાય એવી રીતે પણ એ બધું પણ આવડો બરાબર ચલો એક બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો કેટલા થાય દસ હજાર લાખ બરાબર એક બિલિયન થાય ખાલી જગ્યા સંખ્યા લેખનનું ખોટું છે એલ અને સી જે પાછળની જે આપેલા ત્રણ વિકલ્પમાં એલ સી ખોટું છે બરાબર હવે લેસ ધન ગેટર જેનું ચિહ્ન મિકવાન છે એ પણ આવડે એવું છે બરાબર ચલાવ્યું તું મેં ચલો હવે આગળ જોઈએ તો પાંચ અંકની મહત્તમ સંખ્યા પ્લસ વન બરાબર ખાલી જગ્યા થાય તો શું થાય છ અંકની ન્યૂનતમ સંખ્યા થાય હવે ત્રણ હજાર આઠસો પિસ્તાલીસનું દસના આધારે અસાનંદ મૂલ્ય કેટલું થાય તો કેટલું થાય અડત્રીસ પો પચાસ બરાબર ત્રણ હજાર આઠસો પચાસ થાય એ આવડે અસાનંદ મૂલ્ય દસના હજાર એને હજારના આધારે એ પણ આવડે એવું છે નેવું ને રો રોમન ભાષામાં લખવાનું છે બરાબર એ આવડે એવું છે એક્સ અને સી લખાય ચાલો રોમન સંખ્યાની સંખ્યા સં લેખનમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન ન થાય અમા કઈ જગ્યાએ વસ્તુનું પુનરાવર્તન ના થાય ડીનું ડીનું કદી પુનરાવર્તન ના થાય એલ અને વી બરાબર ખાલી જગ્યા થાય તો એલ અને વી કઈ કિંમત છે કઈ સંખ્યા છે એમ કહે છે તો કઈ સંખ્યા છે પંચાવન એક અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન તો એક હજાર મિલિયન બરાબર એ આવડે ઉચ્ચ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ વિરામ છે પછી મોટામાં મોટી સંખ્યા બનાવી છે પોચન છ ની સ્થાન કિંમત મેકવાની છે બરાબર એ આવડે ઉચ્ચ તો ખરા ખોટા આવે ખરા ખોટામાં એકદમ ઈજી છે ચાર અંકોની સંખ્યાઓમાં નવ હજાર છે એ સાચું છે ગણતરીમાં સૌથી નાની સંખ્યા શૂન્ય એક લિટર બરાબર એક હજાર મિલીમીટર એ પણ સાચું છે ચોવીસ હજાર આઠસો છોત્તેરનું હજારના આધારે અસાનનંદ મૂલ્ય પચીસો છે એ પણ સાચું છે અસાનંદ મૂલ્ય એ ગુનાકાર આવ્યો એ પણ સાચું છે બરાબર એ તમે જોઈ લીજો પછી રોમન ભાષામાં રોમન આંક બરાબર એ રોમન ભાષા તૈયાર કરી લીજો બરાબર રોમન આંક ચલો ચાર અંકોમાં મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય એ સાચું છે બરાબર આઠ હજાર નવસો નવ્વાણું પંચ્યાસી હજાર ચારસો સુડતાલીસ દસના આધારે અસાનંદ મૂલ્ય પંચ્યાસી હજાર આઠસો પચાસ દસના આધારે કીધું છે એ જોજો રકમમાં રકમ ખાસ જોવાની દસના આધારે અસાનંદ મૂલ્ય કેટલું છે દસના આધારે પૂછ્યું હોય તો પાછળ પચાસ લગાવી દેવાનું બરાબર જે પાછળ આવતા હોય સુડતાલીસ તો પચાસ જે નજીક હોય એ ચલો આગળ જોઈએ તો પ્રશ્ન પોચ માગ્યા મુજબ જવાબ લખો એમાંય પણ અમુક અંકો આપ્યા છે એમાં મોટા મોટી સંખ્યા બનાવાની છે એ આપણે જોઈ ગયા ચલો શબ્દોમાં લખવાનું છે એ પણ આવડે એવું જ છે બરાબર આવા અંકોમાં લખવાનું છે પછી એકની સ્થાન કિંમત કીધી છે તો આપણે સ્થાન કિંમત પણ જોઈ ગયા સાત કિલોગ્રામના કેટલા ગ્રામ થાય તો સાત હજાર પોંચ મીટરના કેટલા સેન્ટીમીટર થાય પોણસો ચાર લિટર બરાબર કેટલા મિલીલિટર થાય તો ચાર હજાર મિલી બાર કિલોમીટર કેટલા મીટર થાય બારસો બરાબર આ તૈયાર કરી દીજો કિલોમીટર લીટર મીટરનું લીટરનું મિલીલિટર લીટર કિલોમીટરનું મીટર પછી કિલોમીટરનું સેન્ટીમીટર પણ પૂછાય બરાબર એ બધું તૈયાર કરી દીજો ચલો છજાર સેમીના કેટલા મીટર થાય તો સાઠ મીટર નવ નવ હજાર ગ્રામના કેટલા કિલોગ્રામ થાય તો નવ કિલો એ કોર્તેનું રોમન ભાષામાં લખવાનું છે તો એલ એક્સ એક્સ આઈ ચાલો સરવાળો આવું તો આવડે ચાલો સાદું રૂપા આવડો સાદું રૂપે આવડે એવું છે છટ્તાનું ઉતરતા ક્રમમાં કીધું છે એ પણ આવડે એવું છે બરાબર એ આગળ જોઈ ગયા છટ્ટાનું ઉતરતા ક્રમમાં ચલો આ બાજુ શબ્દોમાં આપ્યું છે આ બાજુ અંકોમાં લખવાનું છે એ આવડે પંદર લાખ ચારસો સો બરાબર અને નીચે શબ્દોમાં આપેલું લખવાનું છે બરાબર અંકોમાં આપેલું છે શબ્દોમાં લખવાનું છે એ પણ આવડે એવું છે ચલો લીટી દોરી લેવાની સ્થાન કિંમત શોધવાની છે ચાલો આઠ આપે છે આઠ નીચે લીટી છે પહેલાં તો કઈ રીતે વંચાય પે એ જોવાનું તો કેટલા અંકો છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ તો ચાર કરોડ અઠ્યાવીસ લાખ છોતેર હજ ચાર લાખ જોઈ લો પહેલાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ બેતાલીસ કરોડ સત્યાશી લાખ પોસઠ હજાર ઓગણપ ઓગણચ્યાલીસ બરાબર એ રીતે લખાય તમે આઠના નીચે લીટી આપેલી છે તો આઠની પાછળ જેટલા અંકો હોય એટલા શૂન્ય લગાવી દેવાના એ સ્થાન કિંમત થઈ ગઈ બરાબર આવડે ઉચ્ચ પોતની નીચે લીટી હોય તો પોતની પાછળ જેટલા અંકો એટલા શૂન્ય લગાવી દેવાના બરાબર એ આવડે ઉચ્ચ ચર્ચાનું ઉત્તરતા ક્રમમાં આપણે ઉપર જોઈ ગયા બરાબર એ તમે જોઈને લખી દેજો બરાબર ચલો હવે સ વિસ્તાર લખવાનું છે બરાબર સંખ્યાઓનું સ વિસ્તારમાં તઈન ત્રણ લાખ ચોતેર હજાર છસો નવ તેની ત્રણ ગુણ્યા એક લાખ ગુણ્યા પ્લસ સાત ગુણ્યા દસ હજાર પ્લસ ચાર આ રીતે કરવાનું તો ત્રણ આપે છે તો એની ઉજવણી પાછળ કેટલા અંકો છે ચાર બરાબર કેટલા અંકો છે પોચ અંકો છે તો એક લાખ ગુણવાના ત્રણેય એક तो ગુણ્યા તો કેટલા આવું ત્રણ લાખ સાતનું દસ ગુણ્યા તો કેટલા આવું સાતનું દસ દસ વડે ગુણ્યા તો સિત્તેર હજાર બરાબર એવી રીતે બધા અંકોનો સરવાળો કરતો કેટલો મતલબ ત્રણ લાખ ચુતેતેર હજાર છસો નવ બરાબર આ રીતે આપણે દર્શાવવાનું છે દરેક અંકને એ આવડે એવું છે ચલો વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ કઈ રીતે લખો તો જોઈએ તો આપણે એમાં અંકો આ રીતે ઉપર દર્શાવેલો તો એનું સંખ્યામાં દર્શાવવાનું અંક બરાબર તો સાત લાખ એકત્રીસ હજાર પાંચસો છન્નું એ આવડે એવું चलो ना नाम चल नोटी बनाइ गए आग पछि मोटामोटी अनि आन्तरराष्ट्रिय पद्धतिमा बराबर अल्प विराम छ भारतीय पद्धतिमा एउटा एउँछ पछि रोमन भाषा छ रोमन भाषा बराबर लखवान् छ रोमन भाषामा अखवान्छ असाान मूल्युइ गा दसना आधार अनि सौना आधार असाना मूल्य लिखवा छ एडेउँछ चलो हजार आधार असाना मूल्य બે હજાર બરાબર દસના હજારના આધારે કઈ દિવસે તો હજારના આધારે અસાન મૂલ્ય લખવાનું છે એ આપણે એવું છે ચલો અસાના અંદાજીત ગણતરી સાદુરૂપ આપવાનું છે અંદાજીત સાદુ તો ત્રણસો તો અસાનન મૂલ્ય સોના સોના સ્થાને શું થાય ત્રણસો બરાબર એવી જ રીતે સરવાળો કરી દેવાનું છે તો સાતસો આવશે એવી રીતે અંદાજીત આપણને અસાન મૂલ્ય મળી જાય ચલો એકવીસમો પ્રશ્ન સ્થાનના અંદાજી ગણતરીના આધારે સાદુરૂપ રૂપ આપવાનું છે એ પણ સરવાળું કરેલું છે ખાલી સર અસાનાન મૂલ્યનું સરવાળું કરે બરાબર હજારના આધારે અસાનન મૂલ્ય પોંચ હજાર બરાબર એવી રીતે ખબર પડી જાય ચલો બીજો પ્રશ્નમાં જુઓ ખોટું છે આ બાજુ માઇનસ છે આ બાજુ પ્લસ આપીશું બરાબર એ ધ્યાન રાખજો તો અહીંયા પ્લસના જગ્યાએ માઇનસ આવશે ચલો અહીંયા ગુનાકાર અહીંયા ગુનાકાર બરાબર છે અસાન મૂલ્ય શોધવાનું છે ચલો હવે આમાં એમ પૂછ્યું કે મહત્તમ જે મોટામાં મોટી સંખ્યા બનાવી છે નાનામાં નાની સંખ્યા બનાવવી એ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે બરાબર એ આવડે એવું છે હવે ચલો એમાં એમ પૂછ્યું છે કે છ હજાર ચારસો પિસ્તાલીસની જગ્યાએ પંચાવન ગુનાકાર કર્યો છે એની છોકરાએ બરાબર એ વિદ્યાર્થીએ તો શું થાય એનો તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય ચોસઠ હજાર આઠસો સિત્તેર એક વખત પિસ્તાલીસ ગાતી ગુનાકાર કરવાનો એક વખત પંચાવન અંગાતી ગુનાકાર કરવાનો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી દેવાની જે જવાબ આવે એ જવાબ એટલો વધારે આવ્યો છે હવે ગો ગોરાની એક રવાનું વજન પોચ કિગ્રા અને એકસો પચીસ પોચ પોઈન્ટ એકસો પચીસ લખાય બરાબર ગોરાના રવાનું કુલ વજન શોધવાનું છે તો આઠ ગોરાઓનું રવાનું વજન કેટલું થાય એમ પૂછ્યું છે તો પોચ પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા આઠ તો બરાબર એકતાલીસો આવે બરાબર એમાં પાછું પાછું ત્રણ મેડો કરી દેવાનો હશે બરાબર પોઈન્ટમાં એકતાલીસો કિલો આવે છે બરાબર